શું વડોદરામાં શાસક પક્ષના નેતા પણ સલામત નથી? આ સવાલ એટલા માટે કારણ કે ભાજપના કોર્પોરેટર રાજેશ શાહ ચેઇન સ્નેચિંગનો શિકાર બન્યા. સાયકલિંગ કરવા નીકળ્યા ત્યારે લૂંટ થઈ જતા ચકચાર મચી. બાલભવન રોડ પર બાઇક પર સવાર બે ગઠિયાઓ ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થયા. વડોદરાના અલગ અલગ ચાર વિસ્તારમાં આવી ઘટના બની છે. સવારે બાઇક પર બે શખ્સ આવે છે, તેઓએ માસ્ક પહેરેલું છે જેથી તેમને કોઈ ઓળખી ન શકે. આ લોકોનો શિકાર છે રસ્તે આવતા લોકો જેઓએ ગળામાં ચેઇન પહેરી હોય, કારણ કે તેઓની પાછળથી આવીને ખેંચવી સરળ બને છે. જોવા જેવી વાત તો એ છે કે બુકાનીધારી આ કામમાં એટલો પાવર થઈ ગયો છે કે જેને ચેઇન તોડી તો ભાગતો હતો તે પીડિતને પણ ખબર ન પડી, જેનો મતલબ એ થાય છે કે બુકાનીધારી આ કામ લાંબા સમયથી કરતો હશે અથવા હાથમાં એવી કોઈ વસ્તુ લઈને આપતો હશે કે જેનાથી સોનાની ચેઇન ઝડપથી તૂટી જાય. સંસ્કાર નગરીને લાંછન લગાડતા આ દ્રશ્યો પણ જુઓ, જ્યાં બુકાનીધારીઓ થોડા દિવસે લૂંટફાટ મચાવી રહ્યા છે. વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો. નિઝામપુરા રાજમહેલ રોડ પર એક જ દિવસમાં સવારે માત્ર 30 મિનિટમાં જ 3 અજોડાની લૂંટ થઈ. લૂંટારુએ રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું. નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા. આમ અડધા કલાકમાં લાખોના સોનાના દાગીનાની લૂંટ કરી બાઇકર્સ ફરાર થયા. હવે પોલીસ પણ આ લૂંટારુઓને શોધી રહી છે. વહેલી સવારે હું સાયકલિંગ કરવા નીકળ્યો. સાયકલિંગ કરી અને 6:35-6:40 બાલભવન પાસેથી પસાર થતા એવું ફિલિંગ થયું કે કોઈકે પાછળ કંઈક અડક્યું અને કંઈક ખેંચ્યું અને બાઇક ફૂલ સ્પીડમાં બાજુમાંથી નીકળી ગઈ. બાઇકમાં પાછળ નંબર પ્લેટ ન હતી. જ્યારે મારી ગળા પર હાથ ગયો તો ખબર પડી કે અછોડો મારો પણ જે દેખાતો નહોતો, ટી શર્ટમાં અંદર હતો. કદાચ પાછળથી એ લોકોએ નેક ઉપરથી જોઈ લીધો હશે અને એને ખેંચી લીધો. તો આ રીતનો અછોડો ગયો. તાત્કાલિક સહેજગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી, અમારા અધ્યક્ષશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહને પણ ઇન્ફોર્મ કર્યું અને એમના માર્ગદર્શનથી અમારા ક્રાઇમ બ્રાન્ચની વડોદરાની ટીમ રવિરાજસિંહ જાડેજા સાહેબની એ પણ આખો દિવસ કાર્યરત રહી અને ચોક્કસ એક અસરકારક પરિણામ બહાર આવશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. શું વડોદરામાં શાસક પક્ષના નેતા પણ સલામત નથી? આ સવાલ એટલા માટે કારણ કે ભાજપના કોર્પોરેટર રાજેશ શાહ ચેઇન સ્નેચિંગનો શિકાર બન્યા. સાયકલિંગ કરવા નીકળ્યા ત્યારે લૂંટ થઈ જતા ચકચાર મચી. બાલભવન રોડ પર બાઇક પર સવાર બે ગઠિયાઓ ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થયા. વડોદરાના અલગ અલગ ચાર વિસ્તારમાં આવી ઘટના બની છે. સવારે બાઇક પર બે શખ્સ આવે છે, તેઓએ માસ્ક પહેરેલું છે જેથી તેમને કોઈ ઓળખી ન શકે. આ લોકોનો શિકાર છે રસ્તે આવતા લોકો જેઓએ ગળામાં ચેઇન પહેરી હોય, કારણ કે તેઓની પાછળથી આવીને ખેંચવી સરળ બને છે. જોવા જેવી વાત તો એ છે કે બુકાનીધારી આ કામમાં એટલો પાવર થઈ ગયો છે કે જેને ચેઇન તોડી તો ભાગતો હતો તે પીડિતને પણ ખબર ન પડી, જેનો મતલબ એ થાય છે કે બુકાનીધારી આ કામ લાંબા સમયથી કરતો હશે અથવા હાથમાં એવી કોઈ વસ્તુ લઈને આપતો હશે કે જેનાથી સોનાની ચેઇન ઝડપથી તૂટી જાય. સંસ્કાર નગરીને લાંછન લગાડતા આ દ્રશ્યો પણ જુઓ, જ્યાં બુકાનીધારીઓ થોડા દિવસે લૂંટફાટ મચાવી રહ્યા છે. વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો. નિઝામપુરા રાજમહેલ રોડ પર એક જ દિવસમાં સવારે માત્ર 30 મિનિટમાં જ 3 અજોડાની લૂંટ થઈ. લૂંટારુએ રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું. નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા. આમ અડધા કલાકમાં લાખોના સોનાના દાગીનાની લૂંટ કરી બાઇકર્સ ફરાર થયા. હવે પોલીસ પણ આ લૂંટારુઓને શોધી રહી છે. વહેલી સવારે હું સાયકલિંગ કરવા નીકળ્યો. સાયકલિંગ કરી અને 6:35-6:40 બાલભવન પાસેથી પસાર થતા એવું ફિલિંગ થયું કે કોઈકે પાછળ કંઈક અડક્યું અને કંઈક ખેંચ્યું અને બાઇક ફૂલ સ્પીડમાં બાજુમાંથી નીકળી ગઈ. બાઇકમાં પાછળ નંબર પ્લેટ ન હતી. જ્યારે મારી ગળા પર હાથ ગયો તો ખબર પડી કે અછોડો મારો પણ જે દેખાતો નહોતો, ટી શર્ટમાં અંદર હતો. કદાચ પાછળથી એ લોકોએ નેક ઉપરથી જોઈ લીધો હશે અને એને ખેંચી લીધો. તો આ રીતનો અછોડો ગયો. તાત્કાલિક સહેજગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી, અમારા અધ્યક્ષશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહને પણ ઇન્ફોર્મ કર્યું અને એમના માર્ગદર્શનથી અમારા ક્રાઇમ બ્રાન્ચની વડોદરાની ટીમ રવિરાજસિંહ જાડેજા સાહેબની એ પણ આખો દિવસ કાર્યરત રહી અને ચોક્કસ એક અસરકારક પરિણામ બહાર આવશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે.